ભાજપના નટુભાઈ પટેલ દાદરા નગર હવેલીમાં સાંસદ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે, જ્યારે દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં કોંગ્રેસનું શાસન છે। દાદરા નગર હવેલીના પ્રદેશ પ્રમુખ મોહન ડેલકરનો આક્ષેપ છે કે સેલવાસમાં નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હોવાથી તેમની સાથે ભેદભાવભરી નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે, જેના પરિણામે સેલવાસ શહેરના વિકાસના કામો અટકી પડ્યા છે। સાને જે પ્રમાણે ધ્યાન આપવું જોઈએ આપતા નથી, અને થોડી રાજનીતિ પણ થાય છે એવું પણ લાગે છે કે નગરપાલિકા કોંગ્રેસની છે અને કોંગ્રેસની નગરપાલિકાને લઈને કેટલાક અધિકારીઓ મનમાની કરે છે, કેટલાક અધિકારીઓ મતભેદ ઊભો કરે છે, જે સિનિયર અધિકારીઓ છે એમનો સપોર્ટ નથી નગરપાલિકાને મળતો, અને એના કારણે લોકોના કામો વિલંબ થાય છે, લોકોના કામોમાં તકલીફ પડે છે એવું પણ અમને લાગી રહ્યું છે। એ બાબતની પણ અમે રજૂઆત કરી કે નગરપાલિકાને પૂરો સપોર્ટ નગર એડમિનિસ્ટ્રેશન તરફથી મળવો જોઈએ। જોકે કોંગ્રેસના આક્ષેપોને ભાજપે વખોડી કાઢ્યા છે। સાંસદ નટુભાઈ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જ્યારે દાદરા નગર હવેલીમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે સેલવાસમાં વિકાસ કાર્યો કેમ થયા નહીં। હવેલીની જેટલી પણ વસ્તી છે એમનો એમપી છું, નગરપાલિકાનો પણ એમપી છું, રૂરલ જિલ્લા પંચાયતનો પણ એમપી છું, અને જેમણે પણ આવેદન આપ્યું છે એમના પાસે મારે નામ લઈને કહેવાની જરૂર નથી। નગરપાલિકા વિસ્તારમાં મારો પૂરેપૂરો હક છે અને હું તમામ કામ કરવા માટે બંધાયેલો છું, અને જે લોકોએ મારા પર આક્ષેપ લગાવ્યો એમને મારો સવાલ છે કે જ્યારે એ એમપી હતા એમનાથી કામ નહીં થયું ત્યારે એ હમણાં બોખલાઈ ગયા છે। કોંગ્રેસ અને ભાજપ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ ભલે થઈ રહ્યા હોય પણ સેલવાસનો વિકાસ રૂંધાઈ રહ્યો છે તે વાત સ્પષ્ટ છે। સેલવાસના લોકો માની રહ્યા છે કે બંને પક્ષ વચ્ચેના જંગનો ફાયદો સરકારી બાબુઓ ઉઠાવી રહ્યા છે। બંને પક્ષના રાજકારણીઓ આક્ષેપો કરવાનું છોડી વિકાસ કાર્યો પર ધ્યાન આપે તેવી અહીંના સ્થાનિકોની માંગ છે। માનવ ઠાકોર, બીટીવી, સેલવાસ।